નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હાલ ગુજરાતની અંદર જે પ્રમાણે છેલ્લા 48 કલાકની અંદર મેઘરાજાએ જાણે કે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર વરસાવી હોય તેવી સ્થિતિ સર્જી છે. એ ઉપરાંત ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેના પગલે ભયંકર વરસાદ પડ્યો હતો અને અનેક જિલ્લાઓ અને ગામડાઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા, લોકોના સ્થળાંતર કરવા પડ્યા અને અનેક લોકોના રેસ્ક્યુ પણ ઓપરેશન હાલ પણ કરવામાં આવી રહ્યા છે. 48 કલાક બાદ પણ હજુ કોઈ એવી સ્થિતિ કાબૂમાં અનેક જિલ્લાઓ એવા છે કે જેની અંદર નથી આવી. ગુજરાતની અંદર જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ફૂલ થઈ ગયો છે અને ઓવરફ્લો થઈ ગયો છે, જે ઉપરાંત 19 જેટલા ડેમ છે તેને અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 10 જેટલા ડેમોને એલર્ટ મોડ ઉપર આપી દેવામાં આવ્યા છે કે જે કરીને કદાચ ડેમના પાટિયા પણ ખોલવા પડે તો અનેક ગામની અંદર આ પાણીની આવક થઈ શકે છે. ગામના લોકોને પણ ચેતવી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રાજકોટની અંદર પડ્યો છે. રાજકોટ પ્રોપર રાજકોટની અંદર જો વાત કરીએ તો 10 થી 12 ઇંચ જેટલો 24 કલાકની અંદર વરસાદ ખાબકી ગયો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે જેને પગલે એવું લાગે કદાચ આ ગામ નથી પરંતુ ત્યાં દરિયો હોય તેવું લાગી રહ્યું હતું અને મોજા વહેતા હતા. અનેક બસ પણ તણાઈ ગઈ, ગાડીઓ પણ તણાઈ હતી અને જેના દ્રશ્યો પણ ભયંકર સામે આવ્યા છે. જે બાદ હવે તંત્ર જે પ્રમાણે એલર્ટ મોડ પર હતું, પોલીસ તંત્ર હોય, NDRF હોય, SDRF હોય, આ તમામ ફાયર વિભાગની ટીમ હોય, તમામ લોકો સ્ટેન્ડ બાય ઉપર હતા અને તંત્ર દ્વારા જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈ અને હવે ધીમે ધીમે કરી અને લોકોના રેસ્ક્યુ ઓપરેશન થયા. જે બાદ અત્યારે થોડીક સ્થિતિ કાબૂમાં આવી હોય તેવું લાગે છે પરંતુ હજુ એક જિલ્લો એવો છે કે જેમાં નડિયાદ ખેડા હોય, ખેડા જિલ્લાની અંદર પણ નડિયાદમાં ગામની અંદર હજુ એટલા જ પાણી ભરાયેલા છે, રાજકોટની અંદર પણ એટલા જ પાણી ભરાયેલા છે કે જેને લઈને અત્યારે લોકોને જનજીવન ખોરવાઈ ગયું છે. એ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ મહેસાણા હોય, મહીસાગર હોય, પંચમહાલ હોય, આ તમામ જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ વહેલી સવારથી જ આજે શરૂ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે કરીને આગામી હજી 31 ઓગસ્ટ સુધીમાં ભયંકર વરસાદની આગાહી છે, જેને પગલે હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે. એ ઉપરાંત આજે એટલે કે આજની તારીખની અંદર જ દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રમાં ભયંકર આગાહી છે. 12 જેટલા જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર છે અને હવે ધીમે ધીમે કરીને જે પ્રમાણે સિસ્ટમ સક્રિય હતી હવે ધીમે ધીમે થઈ અને કચ્છ થઈ અને પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. એટલે કે આજના દિવસમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ આ તમામ જિલ્લાઓને મેઘરાજા ધમરોડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને કચ્છ જિલ્લાની અંદર આજે સાંજ સુધીમાં ભયંકર વરસાદ પડે તેવી શક્યતા છે અને ત્યાં પણ સ્થિતિ જે પ્રમાણે મેઘરાજાની અત્યારે તીવ્રતા છે તે પ્રમાણે કચ્છ જિલ્લાને પણ સારી રીતના ધમરોડશે અને તે બાદ ધીમે ધીમે કરી અને તે પાકિસ્તાન તરફ આગળ વધવાનું છે. એટલા માટે જે પ્રમાણે આગાહી છે તે હવે ધીમે ધીમે કરી અને 31 ઓગસ્ટ સુધીની અંદર ફરી એક વખત ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. તમારા જિલ્લા કે તમારા તાલુકાની અંદર કેટલો વરસાદ પડ્યો છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને. બાકી વરસાદને લઈને તમામ અપડેટ માટે ગુજરાત તકની વેબસાઇટ, યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાને ફોલો કરવાનું ચૂકતા નહીં ને મને આપશો રજા. નમસ્કાર.